जूनागढ़ जिला मांगरोड़ पास खाखी मढ़ी सेवा समिति द्वारा जीवदया यज्ञ नु आयोजन करायु हतु। साथो साथ जानिए आ पावन भूमि वीतेला क्षणों की झांकी अने सेवा करनार महंत नी समाधि दर्शन। આપણી સોરઠ ભૂમિ સુરાસંતોની ભૂમિ કહેવાય છે। આજના યુગમાં માનવતા ભવ્ય જોવા મળે છે, ત્યારે ઘણા લોકો એવા હોય છે કે જે બીજા માટે પોતાનું તન મન અને ધનની પરવા કર્યા વિના સેવા ધર્મ કરતા હોય છે। માંગરોળના મધ્યમાં આવેલ સ્વામી મંદિરના સ્વામિનારાયણ ભગવાન સાથે જેમનો ઇતિહાસ જોડાયેલ છે તેવી પાવન અને પવિત્ર જગ્યા એટલે ખાખી મડી। પુરાતન જગ્યા છે અને અભાવ છે, સ્વામિનારાયણ ધર્મનો અહીંથી ઇતિહાસ નીકળ્યો છે। રામાનંદ ગુરુ રામાનંદ સ્વામી અહીં છે। આ જગ્યા અતિ પ્રાચીન ઇતિહાસ સાથે જોડાયેલ છે। જાણકારોના મત મુજબ 700 વર્ષ જૂની આ જગ્યા છે। કહેવાય છે કે આ નાગા બાવાઓનો તેમજ સાધુઓની ભૂમિ છે। લોકોના મત મુજબ અહીંયા જે સાધુઓ પૂજા કરતા હતા તેમનું વર્ચસ્વ ઘણું અને અનેરું હતું અને મંદિરની સામે આવેલ વાવ જે શ્યાન વાવ તરીકે ઓળખાય છે, અહીંયા પૂજા કરનાર બાપુની સમાધિ પણ આવેલ છે। આ વાવમાં રાત્રિના બાપુના સ્નાન કરતા હતા અને લોકોની આસ્થારૂપી આજે પણ રાત્રિના 12 વાગ્યે બાપુ સ્નાન કરે છે તેવો હયાતી લોકોને આજની તારીખે પણ આભાસ થાય છે। આ વાવનો બીજો મત ભગવાન સ્વામી નારાયણ સાથે સંકળાયેલો છે। આજે આ વિશ્વ જીવદયા યજ્ઞનું આયોજન એટલા માટે બનાવેલા છે કે સર્વ જીવો કીડીથી માંડીને હાથી સુધી એને મોક્ષ પ્રાપ્તિ થાય, એને સરસ્વતી ગતિ થાય, એના માટે આ યજ્ઞનું આયોજન કરેલ છે। આ જગ્યા છે 700-800 વર્ષ પુરાતન છે જગ્યા। જે સજાનંદ સ્વામી હતા ને એ પણ અહીંયા સેવા પૂજા કરતા હતા રામ મંદિરમાં। આ પાવન અને પુણ્ય સાધી ધરતીના આંગણે ખાખી મડી સેવા સમિતિ દ્વારા વિશ્વના નાના મોટા તમામ જીવોના મોક્ષાય રૂપી જીવદયા યજ્ઞનું આયોજન કરાયું હતું અને આ દિન પ્રતિદિન અસંખ્ય જીવજંતુ નાની કીડીથી લઈ ને મોટા હાથી સુધીના જીવો આજના આધુનિક યુગમાં જે સંજોગો અનુસાર અવગતિ કે સદગતિ એ મૃત્યુ પામે છે તેવા જીવોને આત્મા તેમજ વિશ્વ કલ્યાણ અને શાંતિ અને સંદેશ રહે તે માટે ખાખી મડી સેવા સમિતિ દ્વારા હવન હોમ કરાયું છે। ધાર્મિક અને પવિત્ર પ્રાચીન જગ્યા છે, અહીંયા ખાખી મડી તરીકે વર્તાય છે અને અહીંયા રામ લક્ષ્મણ જાનકીનું મંદિર આવેલું છે। શ્રીજી મહારાજ સ્વામિનારાયણનો ધર્મ અહીંથી શરૂઆત થઈ છે અને અહીંયા અવારનવાર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાય છે। આજે અહીંયા અયોધ્યાથી આવેલા બાપુ પધારેલા છે અને એની સાથે અમારા સ્થાનિક બાપુ નાનું બાપુની આજ્ઞાથી હવનનું આયોજન કરેલ છે। આ જીવદયા યજ્ઞની અંદર આખા વિશ્વની અંદર આખા જગત શાંતિ થાય, જીવ માત્રને શાંતિ મળે એ માટે યજ્ઞનું મોટું આયોજન કરેલ છે। આ હવનમાં બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો, સાથોસાથ સેવા સમિતિ દ્વારા મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું। સર્વ જીવો તેમજ વિશ્વના કલ્યાણમાં શાંતિરૂપી આ યુવાનો દ્વારા કરવામાં આવેલ આ યજ્ઞ સમાજ તેમજ વિશ્વમાં રહેલ માનવજાત માટે પ્રેરણારૂપી છે। દિનેશ ગામવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ।